सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय 28वां श्लोक। युञ्जन्नेवं सदात्मानम् युञ्जन्नेवं सदात्मानम् योगी विगतकल्मषः योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते अत्यन्तं सुखमश्नुते। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે આ યોગનું ફળ ભગવાન બતાવી રહ્યા છે. હવે આપણે વિચારીએ કે 27મા શ્લોકમાં ભગવાને કહ્યું ઉત્તમમ સુખમ યોગિનમ ઉપેટી, અને અહીંયા શું કહે છે અત્યંતમ સુખમ અશ્નુતિ. તો આ બંને જુદું છે, ઉત્તમ સુખ અને અત્યંતમ સુખ બંને પર્યાય છે. ઉત્તમ સુખ યોગી પાસે ઉપેટી જાય છે તો એનો અર્થ થયો કે ઉત્તમ સુખે કરતા છે અને યોગી એનું કર્મ છે. યોગી પાસે આ ઉત્તમ સુખ જાય છે એ ગઈકાલે આપણે વિચાર્યું હતું. તો હવે પ્રશ્ન એ થાય કે આ યોગી કર્મ અને ઓલા કરતા, એટલે કરતા અને કર્મ એવા ભેદવાળું સુખની પ્રાપ્તિ થાય છે? તો કે ના. જેમ આપણે ઘણી વખત વાત કરી છે એ પ્રમાણે ગંગા સાગરની, એ ગંગા સમુદ્રને મળવા માટે જે હિમાલયથી કૂદતી કૂદતી અનેક મુશ્કેલીઓને પસાર કરતી કરતી એ સાગર પાસે જાય છે, ત્યારે એ નદી ગંગાજી સાગરને મળે છે કે સાગર નદી ગંગાને મળે છે, એટલે એને ગંગા સાગર કહે છે. ક્યાં નદી અને સમુદ્રનું
સંગમ થાય છે, બંને સામે આવે છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે અહીંયા સુખ જે ઉત્તમ સુખ છે, અનિયોગી એટલે કર્તા અને કર્મનો ખરેખર કોઈ ભેદ નથી. આનંદ જે છે પ્રાપ્ત કરનાર અને જે આનંદ છે એ બંને જુદા નથી, કર્તા અને કર્મનો ભેદ નથી. એટલે કે જે આનંદ છે, જે ઉત્તમ સુખ છે, અંતમ આનંદ છે, એ અને અનુભવ કરનાર બંને અલગ નથી. આ બીજા બધા પ્રકારના અનુભવ કરતાં કંઈક વિશેષ છે, એનું નામ જ આત્મજ્ઞાન. આત્મજ્ઞાનમાં નિષ્ઠા. અહીંયા પણ એ જ વાત કરીએ કે યુંજન્યેવમ સદાત્માનમ યોગી વિગત કલ્મશઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખ અશ્નુતે. અત્યંત જેનો ક્યારે અંત ન થાય, જે ક્યારે મર્યાદિત ન બની શકે, એટલે કે નિરઅતિશય સુખને એ પ્રાપ્ત કરે છે. એનાથી આ વ્યાપ્નોતિ એવો શબ્દ પણ વાપર્યો છે. હવે આપણે એક બીજો શબ્દ પણ જોઈએ કે છે યુંજન્યેવમ. ગઈકાલે વિચાર કર્યો તો સદા આત્માનો આગળ જે કહ્યું છે એ પ્રમાણે જે કંઈ પ્રકારના વિરોધ આવે છે, અવરોધ આવે છે, એને દૂર કરીને સદા આત્મતત્વનું ચિંતન કરનાર યોગી વિગત કલ્મશઃ કલ્મસમાંથી મુક્ત થઈને. એટલે આપણે ગઈકાલે બીજો અર્થ જોયો હતો, કલ્મસ એટલે જે સંસારના હેતુરૂપ જે ધર્મ અને અધર્મ છે એ બંનેમાંથી મુક્ત થઈ ગયો છે. હજી પણ આનો વિશેષ અર્થ આજે આપણે જોઈશું. અને એના કારણે બ્રહ્મ સંસ્પર્શમ આ શબ્દ પણ બહુ સમજવા જેવો છે. બ્રહ્મ સ્પર્શમ સુખમ અત્યંતમ અશ્નુતે. એટલે સુખેનો શબ્દ પછી જોઈએ છીએ તો પહેલાં તો બ્રહ્મ સ્પર્શ એટલે જાણ કે સામાન્ય રીતે સ્પર્શનું સુખ. બ્રહ્મ સ્પર્શમ સુખમ, બ્રહ્મના સ્પર્શરૂપી સુખને જે સુખ અત્યંત જેનો ક્યારે નાશ ન થાય એવું એ પ્રાપ્ત કરે છે. તો બ્રહ્મનો સ્પર્શ એટલે શું? સામાન્ય રીતે સ્પર્શનો સુખની આપણે અનુભવ છે. જ્યારે કોઈ સ્પર્શ કરીએ, કોઈ મુલાયમ વસ્તુ હોય, કોઈ બીજી કોઈ વસ્તુ હોય, એને સ્પર્શ કરવાથી એક સુખનો અનુભૂતિ થાય છે, આનંદ થાય છે. પોતાના પ્રિય વ્યક્તિને આલિંગન આપતા આનંદ થાય છે. તો શું આ પ્રકારનો સ્પર્શ છે? એટલે કે બ્રહ્મને આલિંગન કરવાથી એને અત્યંત સુખની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ સ્પર્શ સ્પર્શમ સુખમ, બ્રહ્મના સ્પર્શરૂપી. પણ ખરેખર જોઈએ તો બ્રહ્મને સ્પર્શ કરી શકાય જ નહીં, કારણ કે બ્રહ્મ વિષય નથી, એ ઇન્દ્રિયથી અતીત છે. વિષય કોને કહેવાય? કે જે ઇન્દ્રિયનો ઇન્દ્રિય દ્વારા જેનો સંપર્ક થઈ શકે તે. અને બ્રહ્મ તો કેવો છે? આત્મા, જે ઇન્દ્રિયનો વિષય નથી. બ્રહ્મ ઇન્દ્રિયનો વિષય નથી એટલે એનું સ્પર્શ કરવાનું. એટલે કે બ્રહ્મનો સ્પર્શ એટલે વિષય તરીકે નહીં પણ હું જ એ આત્મા જ બ્રહ્મ છે. આત્મા જ બ્રહ્મ છે એટલે કે પૂર્ણ છે. આ જ્ઞાનના કારણે જન્મતું સુખ, સ્પર્શ એટલે જ્ઞાન. એ બ્રહ્મનું સ્પર્શ એટલે બ્રહ્મના જ્ઞાનના પરિણામે જન્મતું કે આત્મા જ બ્રહ્મ છે, હું જ બ્રહ્મ છું એટલે કે હું પૂર્ણ છું. હું પૂર્ણ છું એટલે કે મારામાં કશું ખૂટતું નથી, મારામાં કોઈ ઉણપ નથી. ઉણપને કારણે જ આપણે સુખ માટે પ્રયત્ન કરીએ છીએ, ફાંફા મારીએ છીએ. હવે એને કોઈ પ્રયત્ન કે ફાંફા મારવાની આવશ્યકતા રહી નથી. કેવી રીતે? કારણ કે એણે જાણ્યું કે આત્મા હું જ બ્રહ્મ છું. આને જ બ્રહ્મ સ્પર્શમ સુખમ એટલે બ્રહ્મના સ્પર્શના કારણે જન્મેલું સુખ, જે કેવું છે? અત્યંતમ, જે કોઈ પણ મર્યાદા વગરનું, જે કોઈ અંત વગરનું, ક્યારે એનો અંત ન થાય એ પ્રકારના સુખને એ પ્રાપ્ત કરે છે અશ્નુતે. અને આપણે બધા એવું જ ઈચ્છીએ છીએ ને
કે એ સુખનો ક્યારે નાશ ન થાય, ક્યારે અંત ના આવે, નિરઅતિશય સુખને પ્રાપ્તિ જ ઈચ્છે છે. એ આ બ્રહ્મના સ્પર્શથી, બ્રહ્મના જ્ઞાનથી પ્રાપ્ત કરે છે. અને કેવી રીતે પ્રાપ્ત કરે છે? સુખેન, સુખેન એટલે અનાયાસેન. અનાયાસેન એટલે શું? અહીંયા મધુસૂદનજી મહારાજ બહુ સુંદર કહે છે, અનાયાસેન એટલે કે અંતરાય રહિતેન, એને કોઈ પ્રકારના અંતરાય એટલે અવરોધ વગર એને એ સુખની પ્રાપ્તિ થાય છે. કયા પ્રકારના અવરોધ જીવનમાં આવે છે? આ યોગની સાધના કરતી વખતે એ કહે છે યોગ સૂત્રમાં કે 9 પ્રકારના અંતરાય આવી શકે. કયો છે? એક છે વ્યાધિ. વ્યાધિ એટલે કે ધાતુ વૈષમ્ય નિમિત્ત વિકાર જ્વરાદિ. ધાતુ યોગશાસ્ત્રમાં અને વૈદક શાસ્ત્રમાં પણ જે વાત, કફ અને પિત્ત એને પણ માને છે. એ કહે છે ધાતુ વૈષમ્યના લીધે જે વિકાર થાય છે, જ્વર વગેરે આવે છે, એ પણ આ યોગમાં અવરોધરૂપ છે. બીજું છે સ્ત્યાન. સ્ત્યાનમ એટલે અકર્મણ્યતા, એટલે કે ગુરુજીએ કહ્યું છે કે તારે આ રીતે વિચાર કરવો જોઈએ, આ રીતે ધ્યાન કરવું જોઈએ, કેટ બેસવું જોઈએ, પણ છતાં કર્મ કરવાનું મન થાય જ નહીં, એને કહે છે સ્ત્યાનમ. આ પણ એક પ્રકારનો અવરોધ છે. ગુરુજી સમજાવે છે પણ કરવાની ઈચ્છા થતી નથી. પછી છે સંશય, શંકા ઉત્પન્ન થાય છે. શંકા એ ભ્રાંતિ દર્શનેન, શંકાનું કારણ છે ભ્રાંતિ. અને એ ભ્રાંતિ એટલે શું? કે જેમ ભ્રાંતિ આપણે સામાન્ય કોને કહીએ છીએ કે દોરડું પડ્યું છે અને મને સર્પનો ભ્રમ થાય છે, અને આને શું કહેવાય? ભ્રાંતિ. અને એ જ રીતે અહીંયા પણ શંકા થાય છે. કેમ થાય છે? કે ભ્રાંતિ છે. કયા પ્રકારની ભ્રાંતિ છે? કે ભાઈ આ સાચું છે કે ખોટું? આ જગત તો સત્ય જણાય છે અને એમ કે છે બ્રહ્મ સત્ય છે, માં સાચું શું? હું આત્મા તો અનેક છે, આ બધા પ્રકારની જુદા જુદા પ્રકાર આત્મા અનેક લાગે છે. શાસ્ત્ર કહે છે એકતામાં સાચું છે જે ભ્રાંતિ જે છે બ્રહ્મ અને મને એમાં અનેક, એક બ્રહ્મ આત્મા એક છે, એમાં અનેકતા દેખાય છે પણ ભ્રાંતિ જ છે. જેમ દોરડું છે એમાં સર્પ જણાય છે અને પછી શંકા જાય છે કે આ સાચું હશે કે ખોટું. એટલે સંશય અને ભ્રાંતિ બંને સાથે જાય છે. એટલે કે એક છે વ્યાધિ, બીજું અકર્મ સ્ત્યાન્યમ, પછી સંશય, અને પછી કહે છે પ્રમાદ. પ્રમાદ આપણે સામાન્ય રીતે શું કહેતા હોય છે? સ્વામીજી હંમેશા વાત કરે કે રામા ટામા, જે કરવું જોઈએ એ ન કરવું, એનું નામ છે પ્રમાદ. પ્રમાદ અહીંયા કહે છે સમાધિ અપી ઔદાસીન્યમ પ્રાચુર્યત. એને કદાચ જેને કરવાનું છે એની પાસે સામર્થ્ય પણ છે. એ પ્રમાદ એટલે જે કરવાનું છે એ સાધન યોગ માટેનું છે, એની પાસે સામર્થ્ય છે, પણ એને મહત્વ આપ્યા વગર બીજામાં પ્રવૃત્ત થવું, એનું નામ પ્રમાદ. આ પણ અંતરાય છે. આ બધું જ યોગમાં અંતરાય રૂપ છે. પછી કહે છે પ્રમાદ, પછી કહે છે આલસ્ય. આલસ્યનું કારણ છે એમના કહેવા પ્રમાણે ઉદાસીનતા, એટલે કે કફ વગેરેના કારણે, તમસના કારણે યોગમાં પ્રવૃત્ત થવા માટે મન જ નથી, વિરોધ થવો, પ્રવૃત્તિ માટે વિરોધ થતો, પ્રવૃત્તિ વિરોધી આલસ્ય. આ રીતે આપણે મહાત્માના જે પ્રતિબંધ અથવા તો અંતરાય છે યોગશાસ્ત્રમાં એ જોયા. અને આ વ્યક્તિને સુખેન બ્રહ્મ સંસ્પર્શમ, એટલે સુખથી એટલે આ પ્રકારના કોઈ પણ અવરોધને એને સ્પર્શતા નથી, એટલે અવરોધમાંથી બહાર નીકળી ગયો છે. ગઈકાલે આપણે જોયું તો ચિત્તનો અવરોધ છે વિક્ષેપ અને લય. એ પણ આપણે જોયું કે વિક્ષેપને વૈરાગ્ય અને અધિષ્ઠાના દર્શનથી, અને લયને કેવી રીતે કર્યું હતું? જાગ્રત, ઊંઘ આવે તો
તો એને જાગૃત કરીને સતત જાગૃત કરતા રહેવાથી પછી લયમાંથી પણ મુક્ત થાય છે. અથવા તો બીજી રીતે કહે છે અહીંયા કે આ પણ અવરોધ આવતા છે, આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક. અહીંયા મધુસૂદનજી મહારાજ ખૂબ વિસ્તારથી વાત કરે છે કે આધ્યાત્મિક, શારીરિક અને માનસ વ્યાધિ વસાત કામાદિ વસાત છે ભવતી. એટલે આધ્યાત્મિક દોષ એના લીધે થાય છે કે શારીરિક વ્યાધિ, શરીરમાં વ્યાધિ વગેરે આવે, અથવા તો માનસ મનમાં દુઃખ વગેરે જન્મે, રજુગુણના લીધે પ્રવૃત્તિ, પ્રવૃત્તિના કારણે નિષ્ફળતા વગેરે મળે તો દુઃખ મળે, અથવા તો રાગ દ્વેષના લીધે. એટલે કે માનસ કામાદિ વસાત, કામના લીધે રાગ અને દ્વેષ, એ પણ આધ્યાત્મિક અવરોધ છે. આદિભૌતિક એટલે કે આજુબાજુથી અવાજ આવવા, આપણે યોગની સાધના કરતા હોઈએ, ભગવાનનું નામ લેતા હોય અને આજુબાજુથી અવાજ આવે, અહીંયા તો કહે છે વ્યાઘ્રાદિ જનિત આદિભૌતિક. આદિભૌતિક એટલે જંગલમાં રહેતા હશે એટલે વાઘ સિંહ વગેરે આવે, એની તરાટ સંભળાય અને માણસ ડરી જાય. અહીંયા આપણે કહીએ તો આપણે બેઠા હોઈએ અને આજુબાજુના લોકો અવાજ કરતા હોય કે મોટી મોટી વાતો કરતા હોય, કંઈ પણ, એ આદિભૌતિક કહેવાય. અને આદિ દૈવિક આ પણ અવરોધ છે. એટલે અહીંયા કહે છે આદિ દૈવિક એટલે ગ્રહાદિ પીડા, ગ્રહ વગેરેની પીડા, અથવા તો આપણે જેમ કહીએ કે એકદમ વાવાઝોડું આવો, વરસાદ આવો, આ બધી આદિ દૈવિક છે. આ બધી પીડામાંથી એ મુક્ત થઈ જાય છે. અનાયાસેન સુખેન, એટલે અનાયાસેને આ પ્રકારના કોઈ અવરોધ એને નડતા નથી. અને એ સાથે સાથે બહુ સુંદર બતાવ્યું કે આ પ્રકારના અવરોધ દૂર કરે છે ત્યારે એનો જગત સાથેનો વ્યવહાર તો કરવાનો જ છે, કે આખો દિવસ સમાધિમાં યોગનો અભ્યાસ કરવાનો નથી. આત્મસંસ્થમ મન કૃત્વા, બરાબર. એ આગળ વાત કરી તો એ વ્યવહાર કયો છે, તો આ બહુ સુંદર સૂત્ર આપણે પહેલાં ઘણી વાર જોયું હશે, અને એ છે મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષાણા. જગતમાં વ્યવહાર કરીએ ત્યારે ચાર પ્રકારના લોકો સાથે વ્યવહાર કરવાનો આવે. તો કયા પ્રકારના છે, તો કે મૈત્રી, મૈત્રી એટલે કે મિત્રતાનો ભાવ. કોની સાથે, તો કે જે સૌ મૈત્રી સૌ રાધમ, એટલે કે પોતાની સમાન વ્યક્તિને જોઈને આપણને આનંદ થવો. એની પાસે આપણે ગણ્યું કે આપણી જેવું જ બીજા પાસે હોય તો સામેથી ઈર્ષા થતી હોય છે, તો કે ઈર્ષા નહીં પણ એને એને જોઈને આનંદ થવો. બીજું છે કરુણા અથવા તો કૃપા, જે પોતાનાથી ઉતરતો છે, એટલે કોઈ દુઃખી છે, દુઃખી તે શું, જે કોઈને દુઃખી જોઈએ ત્યારે એને કેમ દુઃખમાંથી મુક્ત થાય, એના માટે કેવી રીતે એની ઉપેક્ષા ન કરવી, કે એને એ દુઃખી થાય છે એ માટે હર્ષ પણ નહોતો. ઘણી વખત કોઈ વ્યક્તિ દુઃખી થતું હોય તો એ લાગનો હતો, એને કે હર્ષ, તો કે હર્ષ પણ નથી, એની ઉપેક્ષા પણ નથી, પણ એ કેવી રીતે દુઃખમાંથી દુઃખ દૂર થાય એના માટે પ્રયત્ન, એટલે કૃપા તો કરુણા. મૈત્રી પછી કહે છે કરુણા, પછી કે મુદિતા. અહીંયા મુદિતા માટે કહે છે કે પુણ્ય વત્સુ પુણ્ય અનુમોદેન હર્ષમ કુર્યા ન તો દ્વેષમ ન ચ ઉપેક્ષમ. એટલે કે કોઈ પુણ્યશાળી વ્યક્તિ છે, એટલે કે મારા કરતાં ચડિયાતી છે, મારા કરતાં જ્યારે ચડિયાતી છે ત્યારે એની ઉત્કર્ષ જોઈને શું થવું જોઈએ, હર્ષ, હર્ષમ કુર્યા ન તો દ્વેષમ, એનો પણ દ્વેષ પણ ન થવો જોઈએ કે એની ઉપેક્ષા પણ એ વ્યક્તિ કરતી નથી. કારણ કે સુખેન બ્રહ્મ સંસ્પર્શમ એ ત્યારે જ થઈ શકે કે વ્યવહાર પણ એનો આ પ્રકારનો છે. હવે ચોથા પ્રકારની વ્યક્તિ એ કેવી છે, અપુણ્ય વત્સુ કે ઉદાસીન્યમ એવ ભાવે ન અનુમોદમ નવા દ્વેષ્યમ. એટલે કે કેટલીક વ્યક્તિ અપુણ્ય વત્સુ એટલે કે દુઃખી થતું, એમ પાપ, આમ તો ખરેખર શું કે અપુણ્ય વત્સુ એટલે જે પાપી લોકો છે, જે ગમે તેનું કહીએ પણ એ કંઈ સમજવા તૈયાર જ નથી, એવી વ્યક્તિ માટે ઉદાસીનતા. પણ એને અનુમોદન ન કરીએ કે તું આ કરે છે બરોબર છે, એવું અનુમોદન પણ ન કરીએ કે એનો દ્વેષ પણ ન કરીએ. આવું કરીએ ત્યારે
એ કેવું બને છે, સુખેન બ્રહ્મ સંસ્પર્શમ. અને આ જ વાત અહીંયા ભગવદ્ ગીતામાં કહી છે, જેને અહીંયા ભગવાને બીજો એક શબ્દ પણ વાપર્યો, ઉપૈતિ શાંત, આપણે સુખેન બ્રહ્મ સંસ્પર્શમ પેલીટીમાં કહે છે, યુંજન્યેવમ સદાત્માનમ યોગી વિગત કલ્મશઃ. યોગી વિગત કલ્મશઃ, જે બધા પ્રકારના કલ્મશમાંથી મુક્ત થયો છે, એટલે કે જેણે અભયમ સત્વસમ શુદ્ધિ, ભગવદ્ ગીતામાં જે કહે છે તે, અથવા તો અમાનિતમ અદંભિતમ, આ પ્રકારના જે મૂલ્યનું પાલન કર્યું છે, એટલે કે દરેક વ્યક્તિ આ મૂલ્યનું પાલન કર્યું છે, તો જ એ વિગત કલ્મશ બની શકે. દરેકે વિગત કલ્મશ તો બનવું જ જોઈએ, અને એટલા માટે મૂલ્યોનું પાલન કરી અહીંયા એને શુભ વાસના કીધી, કે શુભ વાસના આ પ્રકારની શુભ ભાવના કેળવવાથી મલિન વાસનામાંથી એ મુક્ત થયો છે. અને મલિન વાસના કઈ છે, તો કે રાગ દ્વેષો મહાશત્રુ. આ રાગ અને દ્વેષ એ જ મહાશત્રુ છે, એ જ સર્વ પુરુષાર્થના પ્રતિબંધક છે, અને એટલા માટે આવા પ્રકારના દૈવી ગુણોનું અભયમ સત્તસ્વમ શુદ્ધિ, દૈવી ગુણો અથવા તો અમાનિતમ અદંભિતમ, આ પ્રકારના મૂલ્યોનું પાલન કરવું જોઈએ, સાથે સાથે ધર્મપરાયણ જીવન, મૂલ્યોનું પાલન, જીવનમાં કર્મયોગ ભાવનાથી કર્મ, પ્રાર્થના, ભગવાનની શરણાગતિ, આ બધું જ હોય તો જ વિગત કલ્મશ બની શકાય છે. આ રીતે યોગી જે આત્માનું સતત જોડાણ કરે છે, આત્માનું ચિંતન કરે છે, એ કેવો છે, વિગત કલ્મશ, એને બધા જ પ્રકારના કલ્મશમાંથી મુક્ત થયો છે, અને બધા જ પ્રકારના અંતરાયમાંથી, સુખેન દ્વારા કહે છે કે બધા પ્રકારના અંતરાયમાંથી મુક્ત થયો હોવાથી અનાયાસે એ બ્રહ્મના સ્પર્શરૂપી અત્યંત સુખને પ્રાપ્ત કરે છે. અસ્મૃતે બહુ સુંદર વાત ભગવાને કરી. હવે કહે છે, ઈદાનીમ 29મા શ્લોકના પ્રારંભમાં કહે છે, ઈદાનીમ યોગસ્થ યોગસ્ય યત ફલમ બ્રહ્મે બ્રહ્મ એકત્વ દર્શનમ સર્વ સંસાર વિચ્છેદ કારણમ. આમ તો વાત કરી દીધી છે, પણ છતાં ભગવાન કહે છે કે જે યોગનું ફળ કયું છે, બ્રહ્માત્મા બ્રહ્મ એકત્વ દર્શનમ, બ્રહ્મ જ આત્મા છે એ એકત્વનું દર્શન. જેમ કે આ અલંકારો છે એ જ સુવર્ણ છે, અન્ય ઘડાઓ જે જણાય છે એ માટી જ છે, એટલે કે ઘડો અને માટી ખરેખર અલગ નથી. એ રીતે આ યોગના પરિણામે બ્રહ્મત્વ એકત્વ દર્શનના કારણે સર્વ સંસાર વિચ્છેદ, જે સર્વ સંસારના વિચ્છેદનું કારણ છે એ બ્રહ્મ એકત્વ દર્શન, એનું કયા પ્રકારનું છે એ વાત હવે પછીના શ્લોકમાં ભગવાન કરી રહ્યા છે. તો કહે છે 29મો શ્લોક, સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ સર્વભૂતાનિ ચાત્મનિ ઇક્ષતે યોગયુક્તાત્મા ઇક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ સર્વત્ર સમદર્શનઃ. લખે છે, ઇક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર, પેલી બીજી રીતે આપણે પહેલાં જોઈશું, સર્વત્ર સમદર્શનઃ. ઇક્ષતે એટલે જુએ છે, કોણ જુએ છે, યોગ યુક્તાત્મા, યોગથી યુક્ત થયેલો આત્મા, એટલે કે અંતઃકરણ, જેનું અંતઃકરણ, જેનું ચિત્ત અથવા તો મન યોગથી યુક્ત થયું છે, એટલે કે યોગના પરિણામે જેનું મન શાંત થયું છે એ સર્વત્ર સમદર્શન,
सर्वत्र जे समाहित अंतकरण वालों छे जेनु मन योग थी शांत थयेलू छे ते सर्वत्र समदर्शन इच्छते। ए सर्वत्र समदर्शी जुए छे, शू जुए छे? सर्वत्र समदर्शन इच्छते, बद्धामा ए समान दर्शन जुए छे, इच्छते जुए छे। कया प्रकार दर्शन छे एनु? तो पेली टीमा कहे छे सर्वभूतस्थ महात्मानं सर्वभूतानि च आत्मनि। पेला कहे छे सर्वभूतस्थम, सर्वभूतस्थम एटले प्राणी मात्रमा स्थ एटले रहेलो, सर्वभूतस्थम आत्मानं प्राणी मात्रमा रहेला आत्माने इच्छते, अने बीजू सर्वभूतानि च आत्मनि, सर्वभूतानि एटले प्राणी मात्रने आत्मामां इच्छते जुए छे। इच्छते बधामां આવશે એટલે અર્થ શું થયો કે જે સમાહિત અંતકરણ વાળો સર્વત્ર સમદર્શી યોગી પ્રાણી માત્રમાં રહેલા આત્માને જુએ છે અને સર્વભૂતને આત્મામાં પોતાનામાં જુએ છે। અહીં વિચાર કરી, બહુ સુંદર છે। પેલા શું કહે છે ભગવાન? સર્વભૂતસ્થમ આત્માનમ ઈક્ષતે। सर्वभूतस्थम एटले शुं? सर्वेषु भूतेषु स्थावर जंगमेषु शरीरेषु भोक्तृतया स्थितं एकम एव नित्यं विभुं आत्मानं प्रत्यक्ष चैतन्यं साक्षिणं परमार्थ सत्यं आनंदघनं। चलो नाम थशे भाष्य टीका। एटले आपणे जोईए तो सर्वभूतेषु एटले के स्थावर जंगमेषु, सर्वभूतेषु એટલે કે જે કોઈ સ્થાવર અને જંગમ, સારું ખરાબ સુંદર કદરૂપ જે કંઈ કહ્યું, બધા જ શરીરેષુ એ બધા જ સર્વભૂતેષુ એટલે બધા જે સારા ખરાબ સ્થાવર જંગમ બધા શરીરની અંદર ભોક્તૃતયા સ્થિતમ, જે ભોક્તા રૂપે પોતાને જીવ રૂપે રહેલો છે એ ખરેખર કોણ છે? સર્વભૂતસ્થમ આત્માનમ, એ ખરેખર આ બધા ભૂતમાં રહેલો કોણ છે? આત્મા। એટલે કે જે રીતે પોતે જુએ છે કે આ શરીર એટલે કે દેહ મન ઉપાધિનો હું સાક્ષી છું, દેહ આ એક શરીર જે છે, જે ક્ષેત્ર છે હું ક્ષેત્રજ્ઞ છું, આ શરીર મન બુદ્ધિ ઉપાધિનો સાક્ષી છું, એટલે કે એની કોઈ મર્યાદા મનને સ્પર્શતી નથી। જે રીતે હું આ એક શરીરનો સાક્ષી છું, ચૈતન્ય છું, એ રીતે સર્વભૂતેષુ જ આત્માનમ ઈક્ષતે, એટલે કે સર્વ પ્રાણી માત્રમાં જે જીવ રૂપે રહેલો છે એવું માને છે એ ખરેખર કોણ છે? નિત્ય હંમેશા રહેવાળો વિભુ પ્રત્યક્ષ ચૈતન્ય સાક્ષી, સાક્ષી એટલે કે પરમાર્થ સત્યમ આનંદ ઘનમ, એ સાક્ષી કેવો છે? પરમાર્થ સત્યમ, એ પરમાર્થ સત્ય છે કે જે સત્ય એ કેવું છે? વ્યવહારિક સત્ય, અને બીજું છે પરમાર્થ સત્ય। વ્યવહારિક સત્ય એ વ્યવહાર પૂરતું જ મર્યાદિત છે, આ ક્યારેય મર્યાદિત ન થાય એવું પરમાર્થ સત્ય એ કેવું છે? આનંદ ઘન, જે આનંદ ઠોસ આનંદ એટલે કે જેમાં દુઃખનો લેશ માત્ર પણ સ્પર્શ નથી એવો સાક્ષી, જે બધા અનૃત જડ પરિચ્છિન્ન આ બધા જે દુઃખ જે કંઈ હું જોવા છું, ઉપાધિ કેવી છે? આ સર્વભૂતસ્થમ એટલે બધા જ ઉપાધિમાં, એ ઉપાધિ સારી હોય ખરાબ હોય ઉત્તમ હોય મધ્યમ હોય જેમ આપણે જોઈશું એ પ્રમાણે, એ બધાની અંદર એ પોતે કોને જોવે છે? પોતાની આત્માને, એટલે કે જે આત્મા કેવો છે? જે સાક્ષી છે, જે પરમાર્થ સત્ય છે, જે આનંદ ઘન છે, અને આ બધા જ કેવા છે? અનૃત છે, અસત્ય છે, જડ છે, દ્રશ્ય છે, આ બધા જ ઉપાધિ કેવી છે? પરિચ્છિન્ન છે, પરિચ્છિન્ન દુઃખ રૂપે વ્યહ, આ બધા દુઃખથી મિશ્રિત છે, આ પ્રકારના વિવેક દ્વારા ઈક્ષતે સાક્ષાત કરોતી, એને સ્પષ્ટ રૂપે સાક્ષાત કરોતી એટલે સ્પષ્ટ રૂપે જોવે છે।
સ્પષ્ટ રૂપે અને નિર્ણય દેખાય છે કે આ બધી જ ઉપાધિ કેવી છે. એ બધી ઉપાધિનો એક ઉપાધિનો જેમ સાક્ષી છું એમ આ બધી ઉપાધિનો હું સાક્ષી છું. ઉપાધિ કેવી છે? એ અનૃત છે, એ અસત્ય છે, એ જડ છે, એ મર્યાદિત છે, એ દુઃખથી મિશ્રિત છે અને હું એનાથી જુદો અસંગ સાક્ષી. પણ એ સાક્ષી કેવો છે? ચૈતન્ય. એ સાક્ષી કેવો છે? પરમ આનંદ ઘન, પરમાર્થ સત્ય આનંદ ઘન એવો છું. આ રીતે એ જોયે છે કે અનાત્મા અર્થાત હું આત્મા છું અને અનાત્માનો અવભાસક છું, એને સત્તા સુધી પ્રદાન કરું છું, એટલે પ્રદાન કરનાર છું. સર્વભૂતસ્થમ આત્માનમ ઈક્ષતે, અને પછી શું કહે છે? સર્વભૂતાની જ આત્મની ઈક્ષતે, સર્વભૂતાની આત્મની ઈક્ષતે, પોતાનામાં બધા જ ભૂતોને પોતાનામાં જોવે છે. જેમ ઘડાનો આત્મા કોણ છે? તો કે માટી. માટી વગર એક ઘડો રહી શકે નહીં, એમ સ્વરભૂતાની જ આત્મની આ બધા જ પ્રાણી માત્ર મારામાં છે. એટલે કે મારામાં છે એટલે શું? આત્મની એટલે મારામાં છે, એટલે મારા ઉપર આધારિત છે. હું આત્મા આ નામરૂપનો આધાર છું. જેમ કે આ બધા જુદા જુદા દેખાતા ઘડા, ઘડાને જુદા ઘડા અને માટીના જે કંઈ પાત્રો છે બધાનો આ બધા જ માટી શું કહે છે? બધા મારામાં છે. સર્વભૂતાની એટલે આ ઘડાનું આખું જે જગત છે, માટીનું આખું મોટું જગત છે, ઘડા છે, કુલડી છે, તાવડી છે, કુંજો છે, પછી આજકાલ શું કહે છે આ બધા કુંડા વગેરે દીવડાઓ, એ બધા બધા જ સર્વભૂતાની આ બધા જ આત્મની બધા જ મારામાં છે. માટી શું કહે છે? બધા મારામાં છે, એટલે કે મારાથી એ અલગ અસ્તિત્વ ધરાવતા નથી. હું એમનો આત્મા છું, આ નામરૂપથી ભિન્ન છું. પાછું આત્મા છું એટલે ભિન્ન છું, અસંગ છું. એ જ રીતે સર્વભૂતાની જ આત્મની આ બધા જ ભૂતો એ મારામાં છે. એટલે કે આ બધા ભૂતો ને એટલે બધા ભૂતો એટલે દેહ વગેરેની ઉપાધિ એ મારામાં છે, પણ એ મને મર્યાદિત કરી શકે નહીં. આ પ્રકારની ઈક્ષતે, આ પ્રકારનું એ જુએ છે, સાક્ષાત કરોતી. અને એટલા માટે આગળ પણ ભગવાનને વાત કરી, વિદ્યા વિને સંપન્ને સુ બ્રાહ્મણે સુ ગવિહસ્તીની, જુદા જુદા પ્રકારના લોકોની વાત કરી. એક વિદ્યાથી સંપન્ન બ્રાહ્મણ છે, બીજો ગાય છે, રજોગુણી છે, તમોગુણી, દરેકના પ્રકાર જુદા છે, પણ એ બધાની અંદર રહેલું સમમ આત્માનું દર્શન કરે છે. એટલે આ રીતે ભગવાન કહે છે કે સર્વભૂતસ્થમ આત્માનમ, સર્વભૂતાની જ આત્મની બધા જ પ્રાણી માત્રમાં આત્માના પોતાના દર્શન કરે છે અને બધાને પોતાનામાં જુએ છે. એટલે કે સમગ્રનો આત્મા હું છું, પણ આધાર છું આત્મની, એટલે મારા ઉપર બધા છે. પણ એનો અર્થ નહીં કે હું આધાર છું અને આ બધા જ નામરૂપ અથવા તો જેને ઉપાધિ કહીએ, જેને પ્રાણી માત્ર તરીકે આપણે જોઈએ છીએ, તે બધા મારા ઉપર આધારિત છે. હું એનો આધાર છું અને મારા ઉપર આધારિત છે એટલે કે આધેય છે એવું છે? તો કે ના ના, સ્વામીજી મારા હંમેશા કહે કે જો હું બધાનો આધાર હોઉં અને બધા મારા ઉપર આધારિત હોય તો કેવું બને? જો હંચબેક, એક નાનકડા કુટુંબનું પણ ભરણ પોષણ કરવાનું હોય તો મારા માટે કેટલી મુશ્કેલી પડી જાય છે. જો હું બધાનો એ રીતે આધાર હોઉં તો આત્મા કેવો બની જાય? હંચબેક, એટલે આમ કુંધોળી જાય. પણ એવું નથી થતું, એટલે કે આ બધાનો આધાર છું, સ્વરભૂતાની જ આત્મની એ બધા મારામાં છે. એટલે કે એમનું હોવાપણું અને ભાસમાપણું એ મારા લીધે છે. પણ હું કેવો છું? એ બધાથી અસંગ છું. આ બહુ મહત્વનું છે કે હું બધાથી અસંગ છું, સાક્ષી છું, હું બધાનો અવભાસક છું, હું આનંદ ઘન છું. આ બહુ જ સમજવાની જરૂર છે. અને આવી જ વાત આપણે ઈશાવાસ્યમાં પણ જોઈએ કે યસ્તુ સર્વાણી ભૂતાની આત્મની એવ અભૂત સર્વભૂતાની જ આત્માનમ તત્વો ન વિજગુપ્સતે. આ પ્રકારના દર્શનને લીધે અહીંયા ઈશાવાસ્યમાં પણ કહ્યું તત્વો ન વિજગુપ્સતે,
જ્યારે સર્વભૂતને પોતાનામાં જોઈએ છે અને બધા ભૂતને પોતાનામાં જોઈએ છે અને બધાને આત્માના સર્વભૂતસ્થમાં આત્માના બધા ભૂતનો આત્મા હું છું અને બધા મારામાં છે એટલે કે મારાથી કોઈ અલગ નથી પણ હું બધાનો આત્મા હોવા છતાં એની ઉપાધિની મર્યાદાથી ક્યારેય મર્યાદિત થયો નથી તો એના કારણે શું થાય છે તત્વો ન બીજે ગુપ્તે એ કોઈની ઘૃણા કરતો નથી જ્યાં કીધું ને વિદ્યા વિનય સંપન્ન એના જેવું છે એને કોઈના ઘૃણા થતો નથી કોઈનો તિરસ્કાર થતો નથી એટલે સર્વના માટે એને આદર છે સર્વ માટે એને પ્રેમ છે અને એ જ વસ્તુ ભગવાન જુદી જુદી રીતે ભગવદ્ ગીતામાં પણ કહે છે દુઃખેશ્વનું દિગ્ન મનઃ સુખેશુ વિગત વિતરાગ ભયક્રોધ સ્થિતધીર મુચ્યતે એ જ વાત અહીંયા ભગવાન સિદ્ધપ્રજ્ઞાની જ વાત જ અહીંયા ભગવાન આ રીતે કહે છે કે જેણે બ્રહ્માત્મ એકત્વનું દર્શન કર્યું છે તે સર્વ સંસારથી વિચ્છેદ બની જાય છે એટલે કે સંસાર એને સ્પર્શી શકતો નથી સર્વત્ર પોતાના દર્શન કરે છે કઈ રીતે બધામાં સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરતા રૂપે એ પોતાને જોવે છે અને છતાં પોતે કેવો છે એ બધાનો સાક્ષી અસંગ છે બહુ સુંદર વાત કરી ભગવાન અહીંયા જુઓ સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની જ આત્મની ઈક્ષતે યોગ યુક્તાત્મા મહત્વની વસ્તુ છે યોગ યુક્તાત્મા જે યોગથી યુક્ત થયો છે અને એના કારણે આ જે રાગ દ્વેષ જે મહાશત્રુ છે જે અવરોધ રૂપ હતા જે પુરુષાર્થમાં પ્રતિબંધક હતા એમાંથી એ બહાર આવી ગયો છે એટલા માટે યોગ યુક્તાત્મા એટલે કે જેનું મન અંતઃકરણ હવે કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર અથવા તો વિક્ષેપ અને લય વગરનું છે એટલે કે પ્રશાંત બન્યું છે એ જ આ પ્રકારના સર્વત્ર સમદર્શન સર્વત્ર આત્મદર્શન કરી શકે છે હવે કહે છે કે એતસ્ય આત્મ એકત્વ દર્શનસ્ય ફલમ ઉચ્યતે એટલે આગળના શ્લોકમાં જે આત્માના એકત્વની વાત કરી કે આત્મા એક જ છે જેમ અનેક માટીના પરિવારમાં માટી એક જ છે અનેક અલંકારો વચ્ચે સુવર્ણ એક છે એ રીતે આત્મા જ એ અનાત્મા રૂપે ભાસી રહ્યો છે પણ છતાં એ અનાત્માના મર્યાદાથી મર્યાદિત થતું નથી અસંગ છે આ પ્રકારના દર્શનનું ફળ હવે ભગવાન 30મા શ્લોકમાં કહે છે 30મો શ્લોક વાંચીશું યો માં પશ્યતિ સર્વત્ર યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મહિ પશ્યતિ સર્વં ચ મહિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ તસ્યાહં ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ સચ મે ન પ્રણશ્યતિ ભગવાને આગળના શ્લોકમાં યો માં પશ્યતિ સર્વત્ર ત્યાં યો એટલે યહ યહ એટલે કે યોગી જેણે યોગને જે યોગ એના કહેવાય ને જીવનનું એક અંગ બની ગયું છે એવા યોગી શું કહે છે માં પશ્યતિ આગળ કહ્યું આત્માનમ પશ્યતિ આત્માની જગ્યાએ અહીંયા ભગવાન કહે છે માં પશ્યતિ માં એટલે કોને હમણાં આપણે જોઈએ છીએ માં પશ્યતિ સર્વત્ર ચ મહી પશ્યતિ અને સર્વમાં મારા દર્શન કરે છે તસ્યાહમ ન પ્રણશ્યામિ પ્રણશ્યામિ એટલે નાશમ તો થાય પ્રણશ્યામિ તેનો હું નાશ કરતો નથી ખરેખર નાશ નહીં પણ અહીંયા સુંદર શબ્દ કે અપરોક્ષમ એને હું એનાથી ક્યારે પરોક્ષ થતો નથી એનાથી ક્યારે દૂર થતો નથી અને સચમેન પ્રણશ્યતિ એ ક્યારે મારાથી દૂર થતો નથી એટલે કે જે યો માં પશ્યતિ સર્વત્ર જે સર્વત્ર અનેકતામાં માં એકના દર્શન કરે છે અને સર્વમ ચ મહી પશ્યતિ અને અનેકમાં એકના દર્શન ખ્યાલ આવ્યો જે સર્વમાં સર્વત્રમાં એક અનેકતામાં સર્વત્ર એટલે અનેકતામાં એકના દર્શન કરે છે અને અનેકમાં એક આત્માના દર્શન કરે છે એટલે કે એકમાં અનેકતાના દર્શન એ પણ અધ્યારૂપ છે
આ રીતે જાણે છે તેને ક્યારે મારાથી દૂર થતો નથી, ક્યારે એ મારાથી અલગ થઈ શકતો નથી અને હું પણ એનાથી અલગ થઈ શકતો નથી. અહીંયા સરસ એક શબ્દ વાપરે છે ભગવાન, યો મામ પશ્યતિ સર્વત્ર. મામ એટલે કોણ? મામ પશ્યતિ વાસુદેવમ સર્વસ્ય આત્માનમ સર્વત્ર સર્વે ભૂતેષુ. યો મામ પશ્યતિ સર્વત્ર. મામ એટલે વાસુદેવ, ઈશ્વર. વાસુદેવ એટલે કોણ? વાસુશ્ચ અસ દેવશ્ચ વાસુદેવ. એટલે વાસુદેવ શબ્દ વાપરીને ભગવાન કહે છે કે વાસુ જે બધામાં રહેલો છે, એટલે બધી ઉપાધિમાં રહેલો હોવા છતાં એ દેવ છે. દ્યોતાત્મક એટલે કે પ્રકાશક, સ્વયં પ્રકાશ એટલે કે બધી ઉપાધિમાં હોવા છતાં બધી ઉપાધિની મર્યાદાથી એને સ્પર્શ થતો નથી. અને એ જ વાત અહીંયા મધુસૂદનમાં સરસ કહે છે, મામ ઈશ્વર એટલે તત્પદાર્થ અભિવિ તદ્ત્વમને. અને આ કહે છે તત્પદાર્થ અશેષ પ્રપંચ કારણમ માયા ઉપાધિ ઉપાધિકમ ઉપાધિ વિવેકેન સર્વત્ર પ્રપંચે. એટલે પહેલાં કહે છે મામ એટલે પછી સર્વત્રનો અર્થ જોઈએ. પહેલાં મામ એટલે શું? તો કે આ અશેષ પ્રપંચ, આખા સમગ્ર પ્રપંચ, સમગ્ર જગતનું જે કારણ, જે માયા ઉપાધિ જેને ઈશ્વર કહીએ છીએ, પણ છતાં એ માયાથી ક્યારેય લેપાય માનતો નથી. ઉપાધિથી, માયાની ઉપાધિથી અસ્પૃષ્ટ અસંગ એવા વિવેક દ્વારા વિવેકેન સર્વત્ર યો મામ. મામ એટલે આ ઈશ્વર જે માયા ઉપાધિથી આ સર્વ જગતનું કારણ છે, તે વિવેક દ્વારા સર્વત્ર એટલે પ્રપંચે, બધા પ્રપંચની અંદર, આખા જગતની અંદર મામ પશ્યતિ કેવી રીતે જોવે છે? બધાની અંદર સત્તાને સ્તુતિ પ્રદાન કરનાર અસ્થિ ભાતિ પ્રિય રૂપે અનુસ્યુત. જેમ કીધું ને સૂત્રે મણિગણા એવ, જેમ અનેક મણ જુદા જુદા ફૂલની અંદર જે સૂત્ર પુરવાયેલું છે, એ રીતે ભગવાન કહે છે કે આખા જગત પ્રપંચની અંદર મને સત સ્વરૂપેણ, સત્તા રૂપેણ અને ભાસવા રૂપેણે બધી જ ઉપાધિમાં હું પુરવાયેલો છું. અને છતાં સ્વરૂપ ઉપાધિ વિનિર્મુક્ત, છતાં હું બધી જ ઉપાધિથી અસ્પૃષ્ટ અસંગમ. કેવો છું? પરમાર્થ સત્યમ. બે પ્રકારના સત્યની વાત ભગવાન કરે છે, એક પરમાર્થ સત્ય અને એક વ્યવહારિક સત્ય. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. એક પરમાર્થ સત્ય છે, બીજું વ્યવહારિક સત્ય છે. અને બંનેની આવશ્યકતા છે, બંનેની જરૂર છે. એક પારમાર્થિક સત્ય છે અને બીજું વ્યવહારિક. વ્યવહારિક એટલે જે વ્યવહારને ઉપયોગી છે. કયું છે? જે ખાવું પીવું ઠંડી વ્યવહારને અનુકૂળ છે તે. અને બીજો એટલે આપણે એનો પણ આદર કરીએ, એનો અનાદર ન કરીએ. અને બીજું છે પારમાર્થિક. અને આપણે હજી આના વિશે વિચારીશું કે બંને પ્રકારની આપણી જરૂરિયાત છે, એક પારમાર્થિકની અને બીજી વ્યવહારિકની. પણ ત્યારે આપણે ઈશ્વરના સંદર્ભમાં વિચાર કરીએ ત્યારે કહે છે પરમાર્થ સત્યમ. એક વ્યવહારિક સત્ય છે, વ્યવહાર પૂરતું મર્યાદિત છે. અને બીજું પારમાર્થિક સત્ય. એ પરમાત્મા કેવા છે? પરમાર્થિક સત્ય સત્યમ આનંદ ઘનમ. આ બહુ મહત્વનું છે. અનંતમ કે આનંદ ઘન છે, અમર્યાદિત મને પસંદ છે. કેવી રીતે પછી? યોગ જૈન પ્રત્યક્ષમ અપરોક્ષી કરો તે મારા, હવે હું એનાથી દૂર રહી શકતો નથી. અપરોક્ષ રૂપે અપરોક્ષ રૂપે મામ જોઈએ. પ્રત્યક્ષ પરોક્ષ અને અપરોક્ષ. પ્રત્યક્ષ ઇન્દ્રિય ગોચર, પરોક્ષ ઇન્દ્રિયથી જે દૂર છે, અને અપરોક્ષ હું જ. એટલે એવો મામ પશ્યતિ સર્વત્ર, જે મને યોગના પરિણામે સર્વની અંદર સર્વત્ર મને સત્તા સ્ફૂર્તિ રૂપે અનુસ્યુત જોવે છે. અને પછી શું કહે છે? સર્વમ ચ મહી પશ્યતિ. અને આ બધા જ સર્વમ ચ મહી પશ્યતિ બધાને મારામાં જોઈએ છે. આપણે કઈ રીતે? વિવેકને. બીજું કશું જ નથી, મહત્ત્વની વસ્તુ છે વિવેક. અહીંયા મહત્ત્વની આપીએ છે વિવેક હોવો જોઈએ. જાણવાનું છે કે એકો દેવ સદભૂતે સુગુઢ. આ બધા જ પ્રાણી માત્રમાં એક જે દેવ છે, જે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર ચૈતન્ય છે, એના એ દર્શન કરે છે. અને હવે આપણે જે પારમાર્થિક સત્યની વાત કરતા હતા, આપણી જરૂરિયાતની,
એક પારમાર્થિક જરૂરિયાત છે, એક વ્યવહારિક જરૂરિયાત છે. વ્યવહારિક જરૂરિયાત એટલે કે ઠંડી ગરમીથી રક્ષણ, ખાવું પીવું આ પણ જરૂરી છે, અને એના માટે જે પ્રયત્ન કરવો જોઈએ એ પ્રયત્ન કરીએ, એ આદર કરીએ. પણ પારમાર્થિક જરૂરિયાત કઈ છે કે દરેકને નિર અતિશય શાંતિ જોઈએ છે, સર્વત્ર મુક્તિનો આનંદ કરવો અનુભવો છે, આનંદની આવશ્યકતા છે. અને આ જરૂરિયાત વ્યવહારિક પદાર્થો ન આપી શકે એ પણ વિવેકની આવશ્યકતા છે. અને એ વિવેક કેવી રીતે કરવો અને કેવી રીતે એ તસ્યાહમ ન પ્રણશ્યામી, એનો હું નાશ કરતો નથી એટલે કે એનાથી હું દૂર જતો નથી, એ સતત મારી સાથે છે. આમ તો જોવા જઈએ તો અહીંયા સરસ કહે છે, યદ્યપિ વિદ્વાન અવિદ્વાન અપી ઈશ્વરસ્ય ન પ્રણશ્યતિ. કારણ કે વિદ્વાન હોય કે અવિદ્વાન હોય પણ એ કોઈ ઈશ્વરથી ઈશ્વરસ્ય ન પ્રણશ્યતિ, ઈશ્વરથી દૂર નથી. જેમ કે કોઈ જાણે કે ન જાણે પણ માટીથી ઘડો કે કુંડ હોય, એ જાણે કે ન જાણે પણ એ માટીથી ક્યારે દૂર જઈ શકે નહીં. તે રીતે વિદ્વાન હોય કે જે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય પણ ઈશ્વરથી એ ક્યારેય દૂર જઈ શકે નહીં, એટલે ઈશ્વર એનો ક્યારેય નાશ કરી શકે નહીં. પણ એટલો જ ફેર છે કે પેલી જ્ઞાની વ્યક્તિ છે એ જાણે છે ને અજ્ઞાની જાણતી નથી. એટલે પ્રશ્ન કર્યો કે ભાઈ બંને ઈશ્વરથી તો દૂર જઈ શકે નહીં, તો કે સાચી વાત છે, પણ વિદ્વાન છે એ જ્ઞાનના લીધે એનાથી પરમાત્મા અપરોક્ષ બને છે, એનાથી પરમાત્મા ક્યારે દૂર જઈ શકતા નથી. આ શ્લોકની વિશેષ વાત આપણે આવતા વખતે કરીશું. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.